preposition માં કયા કયા વર્ડ છે તો કે ઇન ઓન અને અંડર તો તમે તમારી બુક ની અંદર આ થર્ડ બુક છે જે એની અંદર તમે જુઓ તો લીફ 5 માં preposition છે માં પિક્ચર આપ્યું છે કેજ છે એની અંદર પેરોટ છે એની અંદર પેરોટ છે તો તમે જુઓ અહીંયા મે આ કેજ દોરેલું છે એની અંદર પેરોટ છે અંદર હોય એટલે I N E જો I N in in એટલે અંદર અંદર જ્યારે હોય ત્યારે તમારે પેન્સી અંદર I N in મૂકવાનું આવશે હવે તમે જુઓ કે આ ચેર આપી છે ચેરની નીચે જોર પડ્યો છે નીચે નીચે એટલે અંડર U A D E R અંડર એટલે નીચે ઓકે જો ઇન એટલે અંદર અંડર એટલે નીચે હવે તમે જુઓ આ ટેબલની ઉપર એપલ પડ્યું છે ટેબલની ઉપર ઉપર એટલે શું થશે ઓ એન ઓન ઓન એટલે ઉપર સમજાય ગયું ઇન એટલે અંદર અંડર એટલે નીચે ઓન એટલે ઉપર એ ખાસ યાદ રાખી લેવાનું ઇન એટલે અંદર ઓન એટલે ઉપર અંડર એટલે નીચે જો તમને ત્રણે આવડી જાય તો તમે પિક્ચર જોઈ અને બ્રેઇન્સ વ્યવસ્થિત પૂરી શકો છો તો હવે નેક્સ્ટ પેજ ની અંદર તમને ચિત્ર બતાવ્યા છે અને નીચે બ્લેક્સ લખી છે તો તમારે એની અંદર શું બ્લેક્સ ની અંદર આન્સર આપવાનો છે એ હું તમને આ ચિત્ર આપું છું તો તમે પ્રોપર તમારી પાસે બુક છે જ તો તમે ચિત્ર જોઈને પણ કહી શકો અને આ રીડ કરીને પણ કહી શકો તો ચાલો પહેલા પિક્ચર ની અંદર તમે જુઓ કે ચેર ની નીચે જગ પડ્યો છે અ જગ ઇઝ બ્લેક્સ ધ ચેર તો ચેરની નીચે છે નીચે જો છે નીચે એટલે શું આવશે યસ યુ એન ડી ઈ આર યુ એન ડી ઈ આર તો એ જોગ ઇઝ અંડર ધ ચેર પછી જુઓ અ બર્ડ ઇઝ કેજ ની અંદર છે અંદર એટલે આઈ એન ઈ તો હવે રીડ કરો A bird is in the cage. તો કેજ ની અંદર છે પછી તમે જુઓ કે an apple apple છે is that the table તો ટેબલ ની શું છે ઉપર છે ઉપર એટલે શું આવશે o and on તો an apple is on the table પછી જુઓ man છે નીચે ઉભો છે ટ્રી હોય મોટો એની આપણે નીચે ઉભા રાખીએ ટ્રી ની ઉપર ન ઉભા હોય એટલે નીચે છે એટલે શું આવશે તમને મેં કીધું નીચે એટલે અંડર એટલે યુ એન ડી ઈ આર અંડર અ મેન ઇઝ અંડર ધ ટ્રી પછી અ બેબી ઇઝ ધેટ ધ મેન તો તમે જુઓ બેબી છે એ મેટ ની ઉપર ઊભી છે મેટ એટલે કે ચટાઈ ની ઉપર છે ઉપર એટલે ઓ એન ઓન અ બેબી ઇઝ ઓન ધ મેટ પછી તમે જુઓ તો ફિશ આર ધેટ્સ ધ પોટ તો ફિશ પોટ ની અંદર છે ને અંદર એટલે આઈ ઇન ઇન તમે જોઈ શકો છો કે અંદર માટે આપણે આઈ એન ઈ નો યુઝ કર્યો છે પછી ધ ફિશ આર ઇન ધ પોટ પછી છે અ કે ઈ
and on. The fruits are on the table. હવે તમે જુઓ સામેના નેક્સ્ટ પેજ ની અંદર ગયા છે તો તેમાં એ કિલો ઇઝ બ્લેન્ક ધ બેટ. કિલો એટલે ઓશિકુ. તો ઓશિકુ બેટ ની ઉપર છે કે નીચે છે કે એની અંદર છે? તો કે ના, બેટ ની ઉપર છે. ઉપર એટલે ઓ એન ઓન. ધ પિલો ઇઝ ઓન ધ બેડ. પછી પેન છે એ ઇનપુટ ની અંદર છે. અંદર એટલે આઈ એમ ઇન અ પેન ઇઝ ઇન ધ ઇનપુટ. પછી અ બસ ઇઝ બ્લેન્ક ધ શેડ. તો શેડ ની નીચે શેડ હોય એની નીચે બસ ઉભી હોય ને, એટલે નીચે એટલે અંદર આવશે. U N D E R under. A bus is under the shed. પછી શું છે? તો કે આઉલ છે એ ટ્રી ની ઉપર છે. તો A owl is on the tree. બર્ડ હોય એ ટ્રી ની ઉપર બેઠા હોય, એ ટ્રી ની નીચે ના બેઠા હોય, એટલે an owl is on the tree. પછી શું છે કે the bat is dash the box. તો બેટ છે એ બોક્સ ની ઉપર પડ્યું છે, એટલે ઉપર એટલે o n on. The bat is on the box. તમે જોઈ શકો છો ચિત્રમાં કે બેટ છે એ બોક્સ ની ઉપર પડ્યું છે. હવે પેન્સિલ છે એના પછીના પિક્ચર ની અંદર એ બોક્સ ની અંદર છે કે બોક્સ ની ઉપર છે? તો કે બોક્સ ની ઉપર છે. એ પેન્સિલ ઇઝ ઓન ધ બોક્સ. હવે તમે જુઓ કે ટેબલ ની નીચે કેટ બેઠી છે. નીચે તો કે ઇઝ ડેશ ધ ટેબલ. ટેબલ ની નીચે છે. નીચે એટલે અંડર. યુ એન ટી ઈ આર અંડર. The cat is under the table. પછી છે a man is blanks the roof. આપણું ઘર હોય એની આગળ આપણું પોર્ચ હોય અને એમાં રૂફ જેવો, તો આપણે એની નીચે ઊભા હોય તો આપણે શું કહીએ? અંદર કહીએ ને. the man is under the roof. છાપરાની નીચે ઊભા છે. મેન માણસ છે એ છાપરાની નીચે ઉભો છે. અ મેન ઇઝ અંડર ધ રૂફ. આ રીતે તમારે ઇન ઓન અને અંડર ની બધી બ્લેન્ક્સ કરવાની છે. અને ત્યાર પછી પેજ નંબર 50 અને 51 ઉપર હું તમને અહીંયા બ્લેન્ક્સ હોમવર્ક ની અંદર આપીશ, જે તમારે આ રીતે સમજી આ વિડિયો પ્રોપર જોવાનો છે. અને ઇન ઓન અંડર ક્યાં મુકાય એ તમારે વ્યવસ્થિત રીત કરીને સમજવાનું છે. ઓકે.